નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસ વાય બી એ ગુજરાતીમાં આપણે પેપર નંબર નવ ભણીએ છીએ અને પેપર નંબર નવ અંતર્ગત આપણે પ્રાચીન પદ્યકૃતિના પેપરમાં સંજૂવાડાનો કાવ્ય સંગ્રહ રાગાધીનમ એનો અભ્યાસ કરવાનો છે રાગાધીનમ કાવ્ય સંગ્રહ જે છે એના વિષય સંદર્ભે કેટલાક આપણા સિલેબસના મુદ્દાઓ જે છે એની આપણે વાત કરી ચૂક્યા છીએ જુદા જુદા વિડીયોમાં હવે આજે આપણે જે મુદ્દો ભણવાનો છે એ છે રાગાધિનમમાં ચિંતન હવે આપણે જે આની પહેલાં જે મુદ્દાઓ ભણ્યા જેમ કે ના પ્રણય ગીતો રાગાધિનમના આધ્યાત્મ ગીતો અથવા તો ના જીવન સંદર્ભના ગીતો આ બધા જ જે વિષય પ્રમાણેના જે કાવ્યો છે ગીતો છે એમાંના જ કેટલાક મહત્ત્વના કાવ્યો છે જેમાં સંજુવાળાનું ચિંતન સમાયેલું છે એટલે આજે આપણે રાગાધીનમમાં ચિંતન એ મુદ્દાનો અભ્યાસ કરીશું હવે પહેલાં તો સ્પષ્ટતા એ કરીએ કે આ જે ચિંતન છે એ કોઈ એક વિષય આધારિત નથી પરંતુ અહીં જે આપણે સ્પષ્ટતા કરવાની છે એ કે અહીં સર્જકનું કવિનું આધ્યાત્મ વિશેનું ચિંતન છે એમનું પ્રણય વિશેનું ચિંતન છે એમનું જીવન વિશેનું ચિંતન છે એમનું માનવતા વિશે એમનું ચિંતન છે અને એટલું જ નહીં પરંતુ એમનું એક કાવ્ય છે કવિતા કરીને એ જેને કહે કે કવિતા સંદર્ભે સાહિત્ય સંદર્ભે કવિ શું માને છે અથવા તો એમના કેવા વિચારો છે એ એમનું ચિંતન અહીં એમના કાવ્યોમાં પ્રગટ થયું છે એટલે અહીં કોઈ એક વિષય આધારિત એમનું ચિંતન નથી પરંતુ જીવન સમગ્રને લઈને કવિના જે વિચારો છે એમનું જે ચિંતન છે એ પ્રગટ થાય છે ઉપરાંત આધ્યાત્મ સંદર્ભેનું એમનું ચિંતન છે અને જેને કહીને કંઈ કવિતા સાહિત્ય સંદર્ભેનું ચિંતન પણ એમના આ કાવ્યોમાં પ્રગટ થતું જોવા મળે છે હવે આપણે કવિતાના ઉદાહરણો સાથે આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીશું હવે આપણે જેમ વાત કરી કે અહીં ચિંતન જે છે એ જુદા જુદા વિષય સંદર્ભે કવિનું ચિંતન આ કાવ્યોમાં પ્રગટ થતું આપણે જોઈ શકીએ છીએ તો પહેલાં આપણે એમનું એક આધ્યાત્મ કાવ્ય છે જડી સરવાણી અને અહીં કવિનું જે ચિંતન છે આધ્યાત્મ સંદર્ભે અને ઉદાર મતવાદ સંદર્ભે પ્રગટ થતું જોવા મળે છે અને જેને કે એક માનવનો માનવ સાથેનો જે સંબંધ છે એના વિશે કવિનું ચિંતન જે છે આ કાવ્યમાં પ્રગટ થયું છે તો આ કાવ્યની વાત આપણે કરી ચૂક્યા છીએ આધ્યાત્મ કાવ્ય સંદર્ભે પણ ફરી આપણે આ કાવ્યની વાત અહીં કવિનું જે ચિંતન છે આધ્યાત્મ અને ઉદારમતવાદ વિશેનું એ કેવી રીતે પ્રગટ થયો થયું છે એ સંદર્ભે આપણે આ કાવ્યને આપણે ફરી જોઈશું તો અહીં કાવ્યનું શીર્ષક જે છે એ જડી સરવાણી છે અને આ સરવાણી જે છે એ એક જેને કહીને કે એવો ભાવ કે જે પ્રાપ્ત થયા પછી માનવ માનવ વચ્ચેનો ભેદ જે છે એ લુપ્ત થઈ જાય એટલે આ કવિને ભાવ જે સહજતાથી જડ્યો છે જેની વાત એ કાવ્યના આરંભમાં કરે છે અને જે કંઈ અત્યાર સુધી મેળવ્યું છે જે પ્રયત્ન કરીને મેળવ્યું છે કે જે પ્રાપ્ત થયું છે એ બધાને જ વાપરી નાખવાનું છે એ ભાવ અહીં પ્રગટ થયો છે અને રસ્તા મહ એક જીવનમાં સહજતા જે છે એ શા માટે જરૂરી છે તો રસ્તા વચ્ચે પડી લખોટી જોઈ ભૂસકો મારી દઉં બચપણમાં તન મન લઈને તરવું ઉડવું સહજપણે સામેલ થવું સગપણમાં જુઓ બહુ જ એકદમ સાહજિકતાની વાત કવિએ કરી છે કે આપણો અહમ જે છે એને ભૂલી જઈ અને જે કોઈ કાર્ય કરવું એ તન અને મન સાથે કરવું એમાં કહેણી અને કરણીમાં ભેદ ન હોવો જોઈએ અને તો જ આપણે એને સાચી રીતે કરી શકીએ સંપૂર્ણતાથી એને કરી શકીએ અને એવા જ સકપણમાં સામેલ થવું કે જેમાં તન અને મન બંનેનો સાથ હોય તો જ એ સંબંધ સાચો છે એટલે બીજું આગળ જુઓ બની હવાથી હળવા હવાથી પણ હળવું બનવાનું છે અને એવી હળવાશ ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે મનુષ્ય પોતાને અહમને છોડી દે પોતાનાથી પોતાના અહમને જુદો કરી દે અને પોતે જાણે કે એ જ મનુષ્યનું સંતાન છે ધર્મ જ્ઞાતિ અને આ બધાથી પર થઈને જ્યારે એ વિચારે અને વર્તે ત્યારે જ એ હવાથી હળવા બની શકે રહેવું વહેવું થઈ વરસાદી પાણી એવી ઉદારતા પ્રાપ્ત કરવાની છે કે કે જે વરસાદના પાણીમાં છે એના માટે કોઈ બંધન નથી એ તો બધા પર સરખો જ વરસે છે એવી રીતે વહેવાનું છે વરસાદના પાણીને જેમ એના પછી બહુ મહત્વની વાત ચિંતનાત્મક રીતે કાવ્યમાં પ્રગટ થઈ છે કે રઢ હવેથી રઢ રહી નહીં થામુના કોઈ પરંપરા કે રૂઢિ પરંપરા અને રૂઢિથી પર રહેવાની વાત છે અને એ સંતનું લક્ષણ છે કે જે જેના માટે ઈશ્વર એ જ સર્વસ્વ છે બીજા કોઈ પરંપરા કે રૂઢિ કે ધર્મના કે જ્ઞાતિના વાળાઓ નથી જેના માટે બધું જ સમાન છે એ રઢ હવે રઢ રહી નહીં થામ ના કોઈ પરંપરા કે રૂઢિ ભલે ભીતરે પડાવ નાખી પડી લાલસા બચ્ચર કે ને ભલે એમાં લાલસા પડેલી હોય પણ છતાં પણ કોઈ પરંપરા અને રૂઢિનો હાથ થામવાની વાત નથી એવો ઉધાર બનવાની વાત છે નર્યા ઈશારાથી સંબોધન ઉર મેળવી કરવી નરી ઉજાણી સહજ જડી સરવાણી એવી મોકળાશ એવા ઉદાર બનવાની વાત છે એટલે કે મનુષ્યને ઉધાર મનના થવા સંદર્ભેનો ચિંતનાત્મક સુર આ કાવ્યમાં અહીં પ્રગટ થયો છે ત્યારબાદ એના પછીનું બીજું મહત્ત્વનું કાવ્ય છે કે જેમાં એક જીવન વિશેની કવિની સમજણ અથવા તો જીવન વિશે કવિનું જે ચિંતન છે એ અહીં પ્રગટ થયું છે એવું કાવ્ય છે થઈને રહીએ લીટી જો જીવન સંદર્ભના જે કાવ્યો છે એમાં આપણે આવા આ કાવ્યની વાત કરી હતી અને ફરી અહીં આપણે ચિંતનાત્મક રીતે આપણે આ કાવ્યની વાત કરીશું કે જ્યારે આપણે સાહજિક જીવન જીવવું હોય અથવા તો સરળ જીવન જ્યારે આપણે જીવવું હોય ત્યારે એના માટેનો માર્ગ કયો છે એ માર્ગ જે છે કવિ જાણ્યા કાવ્ય દ્વારા આપણને ચિંધે છે કે કેવી રીતે આપણે એકદમ સરળ વિટંબળા વગરનું જીવન જીવી શકીએ એના માટેનો કયો માર્ગ છે તો કાવ્યનું શીર્ષક જ છે થઈને રહીએ લીટી બધું જ છોડી દેવાનું છે અને એકદમ સરળ લીટીની જેમ સીધા બની જવાનું છે આ બહુ અઘરું છે જેટલું બોલવામાં સરળ લાગે છે એના કરતાં કરવામાં અનેક ગણું અઘરું છે એટલે ગમે એટલો પ્રયત્ન કરીએ આપણે આપણા અહમથી આપણે આપણી અંદર કામ ક્રોધ મોહ લોભ આ બધા જે તત્વો પડેલા છે એનાથી આપણે સાહજિક રીતે મુક્ત થઈ શકતા નથી ગમે એટલો પ્રયત્ન કરીએ જીવનને આપણે સરળ બનાવી શકતા નથી કારણ કે આ આપણી અંદર એટલી બધી ઈચ્છાઓ પડેલી છે એટલી બધી લાલસાઓ પડેલી છે એટલે આ સરળ થઈને રહીએ લીટી પણ આ લીટી જેવું સરળ બની શકાતું નથી પણ કવિએ આ માર્ગ એક સૂચવ્યો છે અને એમાં એમનું જીવન સંદર્ભેનું ચિંતન જે છે એ પ્રગટ થઈ રહ્યું છે પહેલી જ પંક્તિ જે છે એ આપણી વૃત્તિઓને સંબોધે છે અથવા તો આપણી વૃત્તિઓનો સંદર્ભ પ્રગટ કરે છે કે સળવળ સળવળ સરતી લય સંદર્ભે આ પંક્તિ બહુ જ મહત્ત્વની છે કે જેમ કીડીની ચાલવાની ગતિ છે એવો જ કાવ્યમાં એ શબ્દોનો લય છે કે સળવળ સળવળ સરતી ફરતી વૃત્તિ કહેતા કીડી કહેતા ચીટી કે આપણી જે વૃત્તિઓ છે એની સરખામણી કીડી સાથે કરવામાં આવી છે અને તરત એના પછીની પંક્તિ ઝાલ બધી ગૂંચ વળાંકો છોડી છાંડી થઈને રહી લીટી આ બધી જે ગૂંચ છે બધા વળાંકો છે જીવન એટલું સરળ નથી પણ એ એટલા માટે જ જાણે કે કવિ જે છે આ બધું જ જે ગૂંચવડ ભર્યું છે આપણી આસપાસ એ બધું જાણે કે છોડી દેવાની વાત કરે છે એટલે એના પછી તરત બીજો શબ્દ પ્રયોગ આવે છોડી છાંડી થઈને રહીએ લીટી કે આ બધું જ જાણે કે છોડી દેવાનું છે કે આપણો જે સાંસારિક જે આપણા બધા સંબંધો છે એની અંદર આપણે જ કેટલીક વાર આપણા અહમને કારણે આપણી ઈચ્છાઓને કારણે કેટલીક ગૂંચો આપણે હાથે ઊભી કરીએ છીએ એટલે એ બધું છોડીને જાણે કે એક સીધી લીટી જેવું જીવન સ્વીકારી લેવાની વાત કરે છે એકે એવું જોવાનું નહીં જુઓ એકે એવું નહીં જોવાનું સપનું જેમાં આકાશી ફૂલોની હો સુગંધ એવી કોઈ મહાત્વાકાંક્ષાઓ નથી સેવવાની આકાશની જેમાં ઊંચાઈ હોય એટલે એવી બધી મહાત્વાકાંક્ષાઓ એવા બધા મોટા મોટા ધ્યેયો લક્ષ્યો એ બધું છોડી અને એકદમ સાહજિક સરળ જીવન સ્વીકારવાનું છે કોઈ જેમાં મહેલની આકાંક્ષા નથી ઝૂંપડામાં પણ એટલો જ આનંદ મળવાનો છે પણ આપણા સ્વપ્નાઓ જ એટલા બધા ઊંચા હોય કે એને પૂરા કરતાં કરતાં જ આપણું જીવન જે છે એ નીકળી જાય છે અને આપણે જે સાહજિક આનંદ છે જે નાના નાના જે આનંદ છે નાની નાની ખુશીઓ જે છે એને આપણે ભૂલી જઈએ છીએ એને આપણે માણી શકતા નથી એટલે એવી સરળતા ધારણ કરવાની વાત જાણે કે કવિ આપણને આ કાવ્ય સંદર્ભે કરી રહ્યા છે અંતિમ પંક્તિઓ જે છે એમાં કવિનો સૂર જે છે ચિંતનાત્મક એ એકદમ સઘન રીતે પ્રગટ થયો છે પ્રશ્નના ભાવે પ્રગટ થયો છે શું પહેરવું શું ઓઢવું કઈ જાતરમાં જઈ પધરાવું વિટે જુઓ આપણે કેટલું બધું વિચારીએ છીએ કે હું કેવા વસ્ત્રો પહેરું તો મારી બધા કરતાં અલગ પર્સનાલિટી દેખાય હું સારો દેખાવ એટલે શું પહેરવું શું ઓઢવું કઈ જાતરમાં જઈ પધરાવી વીતી જ્યારે આ સરળતા સ્વીકારવાની છે તો આ જે બધી અલગતા છે એ છોડી દેવાની છે પહેરવેશ વિશેની ચિંતા ઓઢવા વિશેની ચિંતા અથવા તો ત્યાંથી આગળ વધીને પોતાનું જે અલગ ઓળખ છે એ જ ઓગાળી નાખવાનું છે એટલે શકુંતલા ની ઓળખ સાથેની વિટી જોડાયેલી હતી એ તો ત્યાં આકસ્મિક રીતે ખોવાઈ ગઈ હતી પણ અહીં તો સામેથી પોતાની ઓળખ જે છે એ કોઈ જાતરમાં જઈને પધરાવી દેવાની વાત છે પોતાના હાથે જ પોતાની ઓળખ જે છે એ ભૂસી નાખવાની વાત છે એટલે એકદમ ઓળખ વગરનું એક માણસ તરીકેનું સરળ જીવન સ્વીકારવાની વાત છે તે ભેદ નથી અહીં વ્યક્તિગત ભેદને ઓગાળી નાખવાની આખી વાત જે છે એ આ કાવ્યમાં પ્રગટ થઈ છે ચાલ બધીએ ગૂંચ વણાકો છોડી છાંડી થઈને રહીએ લીટી એટલે આવી ઓળખ ઓળખને મિટાવી ગુમાવી અને પછી એક માનવ તરીકેની ઓળખ પ્રાપ્ત કરવાનો ભાવ જે છે એ આ કાવ્યમાં પ્રગટ થયો છે ત્યારબાદ ચિંતન સંદર્ભે બીજું એમનું મહત્વનું કાવ્ય છે ઘરમાં જુઓ અહીં જાણે એક કૌટુંબિક ભાવ અને આપણા જીવનમાં કારણ કે આપણે મોટા ભાગનો સમય જે છે એ ઘરની અંદર વિતાવીએ છીએ અને આપણા ઘરમાં શું પડેલું છે અને એ કવિએ જો કવિની દ્રષ્ટિ જે છે ક્યાં ક્યાં પહોંચે છે અને ક્યારેય આપણા ઘરને આપણે એવી રીતે જોયું નથી પણ આ કાવ્ય દ્વારા આપણે આપણા ઘરને આપણા સ્વજનના હૃદયને જોવાનો એક જાણે કે એક દ્રષ્ટિકોણ કવિ આપણને આ કાવ્ય દ્વારા આપે છે એટલે એ દ્રષ્ટિએ પણ આ કાવ્ય મહત્ત્વનું છે કે બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ મૂંધ સૂતું હો અંધારું ઘરમાં એવું નથી કે બધાના હૃદયમાં પ્રેમ હોય અંધારું જે છે આપણા હૃદયમાં પડેલા એવા કેટલાક પરિવારના જે સભ્યો છે ઘરમાં રહેતા જે સભ્યો છે એના મનની અંદર કેટલીક એવી અગોચર વૃત્તિઓ છે કે જે કેટલીકવાર આપણે એને બયા નથી કરી શકતા એને કહી નથી શકતા એવી કેટલીક વૃત્તિઓ એવા કેટલાક ભાવને પ્રગટ કરે છે એટલે એ મનભેદ પણ હોઈ શકે એ મતભેદ પણ હોઈ શકે એટલે એ છે અને એનો સ્વીકાર કરવો જ રહ્યો બેવડ વળીને કોઈ ખૂણામાં સૂતું હો પણ આ અવસ્થામાં છે તો એવું પણ હોય હોય છે એટલે એવું પણ હોય પૂરેપૂરી શક્યતા છે એનો સ્વીકાર આ કાવ્યમાં થયો છે એટલે તું ધારે ચકલીની લોહી ઝાડ ચાંચ વિશે કાચ વિશે હું ધારું જો પરિવારમાં બંને પક્ષના સભ્યો હોઈ શકે જે ચકલીની ચાંચ જે ઘવાયેલી છે એના વિશેની ધારણા કરે છે તો બીજો પક્ષ એવો છે કે જે જેના કારણે એ ગવાય છે એના વિશે વિચારે છે એટલે આ બંને પક્ષનો સંકેત આ પંક્તિમાં પડેલો છે અંત જે કાવ્યનો છે કે જેમાં મનુષ્યનું જીવન વિશેનો કવિનો દ્રષ્ટિકોણ જે છે એ પ્રગટ થયો છે કે ચપટીભર ઘટનાને ખોબો એક સપના લઈ વહી જાશે પાંચ સાત દાયકા જુઓ આ દરેક મનુષ્યને લાગુ પડે એવું કવિનું ચિંતન જે છે એ મનુષ્ય જીવન પ્રત્યેનું અહીં પ્રગટ થયું છે કે ચપટીભર ઘટના આપણા દરેકના જીવનમાં ઘટનાઓ કાંઈ એટલી જાજી નથી હોતી ચપટીભર હોય છે ને ખોબો એક સપના લઈ વહી જાશે પાંચ સાત દાયકા જીવનના પાંચ અથવા તો સાત મનુષ્યનું આયુષ્ય જે છે હવે પાંચ સાત દાયકા પૂરતું સીમિત છે હમણાં પૂરું થઈ જશે કે જેમાં ચપટીભર ઘટના છે ને ખોબો એક સપના છે અને એનું જીવન આટલામાં પૂરું થઈ જશે સકપણના સરવાળા દંતકથા કહેવાશે અને અત્યાર સુધી જે આપણે સંબંધોના સરવાળા કર્યા છે એ આ પાંચ સાત દાયકા પછી દંતકથા બની જશે બધું જ ભૂતકાળ બની જશે એ વાસ્તવિકતા નહીં રહે પણ માત્ર ને માત્ર દંતકથા વાંધા પડે તો ઉડે વાયકા જો વાંધા પડે તો અફવાઓના ઢગલા થઈ જાય એટલે ઉડે વાયકા તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે હું કહેતો વારું જો જાણે વાર્તા હોય બંને વચ્ચેના સંબંધો કરવામાં આવી છે કેટલું જ આ બારીમાંથી દેખાતું વિશ્વ જે છે એ જ આપણા માટે ઉડવા માટેનું આકાશ છે અને સામેવાળો પાત્ર જે છે એની સાથે સહમત થાય છે એટલે આ જ સંબંધ છે એટલે ઘરમાં આ બધું જ છે એક બાજુ સમાધાન છે બીજાની હામાં હા કહેવાની વૃત્તિ છે એટલે જેને કહે ને કે મતભેદ છે પરંતુ એ સ્વીકારવાની વાત છે પરિવારમાં એક ઘરમાં આ બધું જ છે અંધકાર પણ છે એ ભેદને સૂચવે છે એવી જે અણ કહેલી કેટલીક ઈચ્છાઓ છે એનો પણ સંકેત કરે છે એટલે આ ઊંઘ મૂંધ જે બેવડ વળી જે અંધકાર છે જે અંધારું છે એનો ઘરમાં સ્વીકાર છે એની ઘરમાં હયાતી છે અને એ જે હયાતી છે એનો સ્વીકાર આ કાવ્યમાં કવિએ કર્યો છે એટલે આ ઘરમાં આ બધું જ છે અને એ જીવનનો એક મહત્વનો ભાગ છે અને એને સ્વીકારીને ચાલવું એ જ જાણે કે એક મનુષ્ય માટે આવકાર્ય છે તો જ આપણે એના સ્વીકાર સાથે જ જીવન જીવી શકીએ એટલે કોઈની બાદ બાકી નથી ઘરમાંથી અંધકારની પણ એટલે અહીં આ રીતે એક જેને કહીને કે ઘર વિશેનો એક જુદો દ્રષ્ટિકોણ ચિંતનાત્મક સ્તરે અહીં આ કાવ્યમાં પ્રગટ થયો છે એના પછીનું જે બીજું કાવ્ય છે એ પણ જાણે કવિનો ઉદાર મતવાદી જે દ્રષ્ટિકોણ છે એને પ્રગટ કરે છે અને કાવ્યનું શીર્ષક છે આપણે જો એક મનુષ્ય અહીં એક માનવ સંદર્ભેનું ચિંતન પણ કવિનું પ્રગટ થયું છે અને એટલા માટે કાવ્યનું શીર્ષક છે આપણે હું નહીં તું નહીં પણ આપણે જેમાં બધાનો સ્વીકાર છે એક ઊંચી દીવાલ અને આપણે ઓ બાજુ નિરાતે ઢોરાતા છાંયડા આ બાજુ લહાય લહાય ડખ્યા કરે ડખ્યા રહેશે આપણે જુઓ આપણા મનુષ્ય અને બીજા મનુષ્ય વચ્ચે એક ઊંચી દીવાલ છે એ દીવાલ દેખીતી ઈટ માટી ચૂના પથ્થરની દિવાલ નથી કદાચ એને તો આપણે ઓળંગી શકીએ પણ આપણા જે વિચારભેદની દીવાલ છે આપણા જે જ્ઞાતિના બંધનો છે અથવા તો આપણા અહમરૂપી દીવાલ છે અથવા તો આપણા ધર્મ ની દિવાલ છે આપણી જ્ઞાતિની દિવાલ છે એ બધી જે દિવાલો છે જે મનુષ્ય પોતે ઊભી કરેલી દિવાલ છે જે એક મનુષ્યને બીજા મનુષ્યથી દૂર રાખે છે સામે છેડે રાખે છે પ્રદેશોની દિવાલ છે એટલે આ બધી જ દિવાલની જાણે કે અહીં એના સંકેતો અહીં પડેલા છે કે એક ઊંચી દિવાલ અને આપણે ઓ બાજુ નિરાતે ઢોળાતા છાયણા આ બાજુ લહાય લહાય ડંખ્યા રેસા આપણે એક બાજુ છાયણા છે તો બીજી બાજુ ડંખ અને એ સાપણના ડંખ છે ટેકરીની ટોચ પરે બાધ્યા મુકામ એમાં રોજ રોજ કારમાં દુકાળ ટીપુ હયાતીને સાચવવી કેમ અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ જુ મનુષ્ય જીવનની વિપરીતતાઓની વાત અહીં કરવામાં આવે છે કે ટેકરીની ટોચ પર મુકામ એમાં રોજ રોજ કારમાં જે જ્યાં એને મુકામ ટોચ ઉપર અને એમાં રોજ રોજ કારમાં દુકાળ છે આપણે આસપાસ ની જે આ વિપરીત પરિસ્થિતિઓ છે કે જેમાં તમને સાહજિકતાથી બધું જ પ્રાપ્ત થઈ જતું નથી એ દુકાળ અહીં બહુ એક માર્મિક અર્થ લઈને આવે છે ટીપુ એ દુકાળ જેને કહીએ ને કે એ આપણા એક માનવ અને બીજા માનવ વચ્ચે જે પ્રેમનો દુકાળ છે માનવતાનો દુકાળ છે જાણે એનો અર્થ પ્રગટ કરે છે એટલે એવું રોજ રોજ કારમાં દુકાળ એક જેને કહીને કે અહીં એક દિવસનો દુકાળ નથી પણ એ રોજનો કારમો દુકાળ છે જેમાં એ આપણા અંદર જાણે કે એવો સ્વાર્થ પેસી ગયો છે કે આપણે બીજા વિશે બીજા મનુષ્ય વિશે ક્યારેય વિચારતા નથી ટીપુ હયાતીને સાચવવી કેમ આપણી હયાતી આપણા નો વ્યાપ કેટલો છે ટીપા જેટલો એને કેવી રીતે સાચવવી કારણ કે બીજી અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ ઢાળ જે છે એને ખેંચી રહ્યો છે પોતાનું અસ્તિત્વ જાણે કે આ ભીડમાં ખોવાઈ જશે એનો એક ડર છે કારણ કે એ ખેંચી રહી છે આપણી આસપાસની પરિસ્થિતિઓ અને જે વિપરીત છે અને એટલા માટે ઢાળ તરફ ખેંચવાની આખી વાત છે સધિયારો આપો તો શિખર પર પહોંચી જો થોડો પણ પ્રેમ મળી જાય પોતા પણ જાણે કે મીઠો આવકાર મળી જાય કે થોડોક સધિયારો મળી જાય તો શિખર પર પહોંચી જવાય એવી વાત છે પણ એ સધિયારો ક્યાં છે એવો તરત પ્રશ્ન થાય પછી પંપાળો તો જઈને વસીએ રે પાપડે અને થોડું પંપાળવાની વાત છે કે થોડો પંપાળો તો પાપડે એવા હળવા બની જાય અને પાપડ પણ વસી જઈએ એક ઊંચી દિવાલ અને આપણે આવી રીતે જાણે કે આ મનુષ્ય મનુષ્ય વચ્ચેની દિવાલ ની વાત કરી અને આ દિવાલ ને દૂર કરવાની અને આ દીવાલ આપણામાંથી કેવી રીતે દૂર થાય એના માટે કાવ્યની કાવ્યનો અંત જે છે બહુ જ માર્મિક છે કે થાપો તો છેક કોઈ તળિયાની થાપણે તમે એવી રીતે સ્થાપો છેક તળિયેથી સ્થાપવાની વાત છે સપાટી પરથી નહીં એક ઊંચી દિવાલ અને આપણે એની પહેલાં એવા ઉથાપો કે જન્માંતર ઉખડે જુઓ જો અગર તમારે ઉખાડવા છો ઈશ્વરને સંબોધીને કે તમારે જો જેમ આપણે છોડને એક જગ્યાએથી ઉખાડીને બીજી જગ્યાએ રોપીએ એ વાત છે અહીં કે જો તમે ઉખાડો છો તો એવી રીતે ઉખાડો કે એની સાથે જન્માંતર ઉખડી જાય જન્મ જન્મનો જે આ ફેરા છે એમાંથી મુક્તિ મળી જાય ને આપણે ઈશ્વરમાં ભળી શકીએ અને જો સ્થાપો તો છેક તળિયેથી સ્થાપો મૂળમાંથી સ્થાપવાની તળમાંથી સ્થાપવાની વાત છે સપાટી પરથી નહીં એટલે આ એક ઊંચી દિવાલ અને આપણે કે મનુષ્યની વચ્ચે આ ઊંચી દિવાલની હયાતી છે એને હયાતી એ આ બધા જ વાળાઓ જ્યારે દૂર થાય ધર્મ જ્ઞાતિ જ્ઞાત જાત પ્રદેશ આ બધા જ વાળાઓ અહમ આ બધું જ જ્યારે દૂર થાય ત્યારે જ એક મનુષ્ય જે છે એ બીજા મનુષ્ય પાછ પાસે પહોંચી શકે એટલે આ રીતે કવિનો જે ભાવ છે એ મનુષ્યને બીજા મનુષ્ય માટેનો એ કાવ્યમાં પ્રગટ થયો છે તો બીજું એવું મહત્ત્વનું કાવ્ય છે રોજ ઉઠીને દડવું જેમાં જીવન વિશેનું મનુષ્ય સ્વભાવ વિશેનું ચિંતન જે છે કવિનું પ્રગટ થયું છે પહેલી જ પંક્તિ છે રોજ ઝગડવું છૂટું પડવું રડવું ને પાછું મળવું આ ચાર ક્રિયાપદોમાં મનુષ્યનું સમગ્ર જીવન જે છે એ આ લેખાય છે અને આની કાવ્ય આ કાવ્યની વાત આપણે પહેલાં કરી ચૂક્યા છીએ એટલે તે કેવું દળણું જેને રોજ ઉઠીને દડવું આપણા જીવનનો નિત્યક્રમ છે આ ક્રિયાપદો વગરનો આપણો એક પણ દિવસ નથી એટલે રોજ ઉઠીને દડવાની વાત છે કહેવું ને સાંભળવું યા બેવું સમાંતર પાટા બંને ક્રિયાઓ આપણે જ્યારથી સવારે ઉઠીએ છીએ અને રાત્રે પથારીમાં પાછા પડીએ છીએ ત્યાં સુધીમાં આપણે આ બે ક્રિયાઓ કરીએ છીએ અને આ આપણા જીવનના બે સમાંતર પાટાઓ છે આ પાટાઓ જે છે એ બે રેલના પાટાઓ જેવું છે બંને વચ્ચે ઊગે ઓગળે સુસવાટા સન્નાટા આ બંનેનું મિલન જે છે એ કપરું છે એટલે આ બંનેની વચ્ચે ઘણું બધું ઊગે ને ઓગળે છે માંથી ઘણું બધું સર્જાય છે ઉગવું એટલે સર્જાવું કોઈના કહેવાથી આપણી અંદર ઘણી બધી હલચલો થઈ જતી હોય છે શું સૂનું થઈ જાય આપણે કોઈએ કંઈ કહ્યું એનાથી આપણું મન જે છે આખું ચલિત થઈ જાય કોઈના શબ્દો આપણા જીવનને બદલી પણ નાખે એટલે આ રીતે બંને વચ્ચે ઉગે ઓગળે તો કોઈના કહેવાથી ઘણું બધું સમી પણ જાય એટલે ઓગળવાની વાત છે કે બંને વચ્ચે ઉગે ઓગળે સુસવાટા અને સન્નાટા કે એક બાજુ સન્નાટામાં શાંતિ છે ને એક બાજુ સુસવાટામાં એક ભયંકર વંટોળ છે આ બંને શક્યતાઓ છે જુઓ કવિએ ઓછા શબ્દોમાં કેટલું બધું કહી દીધું છે આ જ કવિની એક સિદ્ધિ છે સફળતા છે એટલે કવિ બહુ ઓછા શબ્દોમાં અમે કાવ્ય જે છે ઓછા શબ્દોમાં અનેક ગણું કહી દે છે અને તમે અહીં જોઈ શકો કે એ ખરું કે દિવસે રાતે વધતું બળવું જળવું સ્વીકાર છે એટલે દિવસે અને રાતે આ બળવાની પ્રક્રિયા છે બળવું અને જળવું એ જેને કહે ને વધે જ છે કે જેમ જેમ આપણે એના વિશે આપણી સભાનતા વધે છે દિવસે અને રાત એની એનો વિકાસ થાય છે કે એ ખરું કે દિવસે રાતે વધતું બળવું જળવું એટલે એક નાની વાત હોય એ ધીમે ધીમે મોટું સ્વરૂપ લે છે આ તે કેવું દણું જેને રોજ ઉઠીને દળવું કેવું દણું છે કે જેના જેમાંથી આપણે મુક્તિ નથી મનુષ્યના જીવનક્રમમાંથી કોઈને મુક્તિ નથી તેના પછી કાવ્યમાં મનુષ્યનો સ્વભાવ જે છે એ પ્રગટ થયો છે કે હું કહું આ આવું ત્યારે તું કહે ના તેવું જો હુસા સ્વભાવ હું આમ કહું અને તું આમ કહે તો હું મારું સાચું માનું અને તું તારું સાચું માને અને માથી જ જાણે કે મનુષ્ય વચ્ચે ભેદ જે છે શરૂ થાય છે મત મંદ મતાંતરો જે છે મનભેદ સુધી પહોંચી જાય છે અને પછી સોરાવું અને સહેવું અને આ નાની વાત જે છે એ સોરાવા અને સહેવા સુધી પહોંચે છે વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળું ગાતર જો કોઈ જે ઉપાધિ સ્વરૂપે આવે છે જેનાથી એ એના ગાત્રને પણ ગાળી નાખે છે શારીરિક જે ગડવા અથવા તો જેને કહીને કે શરીર જે છે એ પણ એમાં ગળી જાય અને એનાથી એક વળાંક જીવનમાં આવી જાય રોજ ઝગડવું છૂટું પડવું રડવું પાછું મળવું આ ક્રમ છે કે ઝઘડવું છૂટું પડવું રડવું અને પાછું મળવું ને આ ચારે ક્રિયાઓમાં જાણે કે મનુષ્યનું સમગ્ર જીવન કેવું એકદમ સહજતાથી કવિ આ કાવ્યમાં એકદમ આ ભાર વગરનું કવિનું જીવન વિશેનું ચિંતન જે છે મનુષ્યના સ્વભાવ વિશેનું ચિંતન જે છે એ કાવ્યમાં એકદમ સરળતાથી કોઈ પણ જાતના ભવા બોજ વગર કે ભાર વગર એ પ્રગટ થયું છે એના પછીનું જે કાવ્ય છે કવિતામાં એક સાહિત્ય અને કવિતા જે છે એ સાહિત્યનો જ એક ભાગ છે અને કવિતા વિશેનું કવિનું એક નવું ચિંતન જે છે એ આ કાવ્યમાં પ્રગટ થયું છે આપણે જુદા જુદા વિષયમાં કવિનું જે ચિંતન છે કેવી રીતે પ્રગટ થાય છે એનું જોયું જીવન વિશેનું ચિંતન આધ્યાત્મ વિશેનું એમનું ચિંતન અને અહીં જાણે સાહિત્ય એક જેને કહે એકદમ એવી સરળ રીતે કવિએ અહીં સાહિત્ય વિશેનું ચિંતન જે છે એ કવિતા કાવ્ય દ્વારા અહીં પ્રગટ થાય છે ફરી નવેસરથી વિચારો જુઓ બધાને કવિએ વિચારવા માટેનું કાર્ય આપી દીધું છે કે ફરી નવેસરથી વિચારો સાહિત્યમાં હંમેશા કંઈક નવીન હોય છે અને એ નવીન જે છે દરેક કવિનો પોતાનો જુદો દ્રષ્ટિકોણ અને એનું પોતાનું વૈયક્તિક સંવેદન હોય છે અને એના કારણે જ આપણને એક જ વિષયની કૃતિઓ જે છે એ નવી લાગે છે કે આપણને એ એમાં બધું એક સમાન નથી લાગતું પ્રેમની અનેક કવિતાઓ છે છતાં દરેક કવિતા એ જુદી છે એવી રીતે અહીં કવિ નવેસરથી વિચારવાની વાત કરે છે રચો સ્વયંવર ફરી સ્વયંવર જાણે કોઈ કન્યા જે છે પોતાના પતિને પસંદ કરવા માટે એનો સ્વયંવર રચાયો હોય એમ રચો સ્વયંવર ફરી કાગળની કોરાશ ઉપર લ્યો ફરી અવતરી પરી જો અહીં આ સ્વયંવર જે છે જુદો છે કવિતા સુંદરીનો સ્વયંવર છે અને એમાં કાગળની કોરાસ ઉપર લ્યો ફરી અવતરી પરી પરી અહીં જે જે છે એ કલ્પનાનો ભાવ લઈને આવે છે કલ્પનાનો અર્થ લઈને આવે છે કારણ કે કલ્પના વગર કવિતા જે છે એ સર્જાતી નથી અને પરી જે છે એ પણ આપણી કલ્પના જ છે વાસ્તવિકતામાં પરી હશે કે નહીં એની કોઈને ખબર નથી એટલે કાગળની કોરાશ ઉપર લ્યો ફરી અવતરી પરી કલ્પના રૂપી પરી જે છે એ અવતરે છે એટલે પછી પાંખો પર પણ એની એનું સ્વરૂપ કેવું છે એ પરીનું પાંખો પર આ રૂઢ થયેલા વાદ આપણા જે બધા જ વાત છે કલ્પનવાદ પ્રતિકવાદ અતિ અસ્તિત્વવાદ જે આ બધા વાદો છે સૈદ્ધાંતિક ભૂમિકા જે છે અત્યાર સુધી સાહિત્યમાં જે જુદા જુદા વાદો આવ્યા જે બધા સિદ્ધાંતો આવ્યા એની વાત પાંખો પર આ રૂઢ થયેલા વાદ વિભાવન એક બાજુ બધા બધા શાસ્ત્રો છે સિદ્ધાંતો છે એની પરીની એક પાંખ ઉપર આ બધું જ છે સૈદ્ધાંતિક પીઠિકા છે તેની તે સૌની બીજી બાજુએ સ્મિત ફરકું મંદ તો બીજી બાજુ જાણે કે સમગ્ર જીવન છે કે જેમાં નાવીન્ય છે નાવિન્ય વગર જેને જેને કહે ને કે જીવન ક્ષણે ક્ષણે પરિવર્તન પામતું હોય છે એની ક્ષણે ક્ષણમાં નાવીન્ય છે એટલે તો એની બીજી પાંખમાં એની બીજી બાજુએ સ્મિત ફરકંતું મંદ એટલે એવું સ્મિત મંદ મંદ ફરકી રહેલું છે શાસ્ત્ર સંહિતા મૂકી દોડ્યા કવિતા તો એ જ છે સ્મિત જેમાં છે જીવન જેમાં છે જીવનનો એક નવો અંશ અથવા તો જીવનની એક વણજોયેલી બાજુ છે એટલે શાસ્ત્ર સંહિતા મૂકી દોડ્યા જો બધા જ આપણા જે મીમાંસકો છે એ આવી જાય છે અને આ સ્મિતને માટે થઈ અને આ બધા જ આપણા જે મીમાંસકો છે એ પોતાના શાસ્ત્ર અને સંહિતાઓને બાજુ પર મૂકી અને દોડી આવે છે શાસ્ત્ર સંહિતા મૂકી દોડ્યા મમ્મટ ભરતૃહરી ફરી અવધરી પરી અને એ બધાને છોડી એને મૂકી અને મમ્મટ અને ભરતૃહરી પ્રકાશના રચયિતા મમ્મટ ભરતૃહરિ જેવા જે આપણા સંસ્કૃત મીમાંસકો છે આ બધાને છોડી અને આ જાણે કે જીવન રૂપી પેય છે રૂપી જે અમૃત છે એને એના એક અંશને પામવા એનો સાક્ષાત્કાર કરવા જાણે કે આ બધાને મૂકી અને દોડી આવે છે ફરી અવતરી પરી એટલે પરિરૂપે અહીં કલ્પનાની વાત છે પરિ નામના અચરજ સામે હકબક સૌ વિવેચક કે આ કલ્પના અને કપોળ કલ્પના કસુક નાવિન્ય કવિતા જે લઈને આવે છે પરિરૂપે એને જોવા માટે આ બધા જ એને જોઈને આ બધા વિવેચકો જે છે એ હકબક થઈ જાય છે સ્થિત પ્રભ થઈ જાય છે એ જે એમનું અચંબો છે એ એમની અછરત જે છે એ અહીં પ્રગટ થઈ છે મુખગત માણસ કાય પશુ પક્ષી કૌતુક સુંદર બેસક જુઓ જેનું મુખ જે છે કપોળ કલ્પના તમે હૈવદન તમે કદાચ વાંચ્યું હશે અને તમે જાણતા હશો તો તમે અહીં સમજી શકો કે જેનું મુખ જે છે એ માણસનું છે અને એની કાયા જે છે પશુ પક્ષીની છે એટલે આપણે જડપરીની વાત કરીએ જેનું અડધું શરીર જે છે એ માછલીનું છે અને અડધું જે છે એ સ્ત્રીનું છે એટલે અને તમે આપણે પરીની કલ્પના પણ એવી છે જેને પાંખો છે અને અડધું શરીર જે છે પક્ષીનું છે અને એનો મુખ માણસનું છે તો આ એક મનુષ્યની કલ્પના છે એમાં વાસ્તવિકતા નો એકમાત્ર અંશ પણ કદાચ ન હોય છતાં પણ એ આપણને ગમે છે એટલે આ એવી વાત છે કે મુખગત માણસ કાય પશુ પક્ષી કૌતુક સુંદર બેસે પણ એમાં કોઈ શક નથી એ આ કૌતુક જે છે આ કપોળ મનુષ્યની જે કપોળ કલ્પના છે એ સુંદર છે ને આપણે હંમેશા સાહિત્યમાં સુંદરની જ કામના છે એટલે એના શાસ્ત્રને સૌંદર્ય શાસ્ત્ર કહેવામાં આવે છે નક્શી નમણી નરી સંપૂર્ણ ભલે આ કૌતુક હોય જેની જોવામાં જે વિચિત્ર લાગે કે જેનું અડધું શરીર એ પશુનું છે ને અડધું મનુષ્યનું એ જોવામાં કૌતુક છે વિચિત્ર છે છતાં પણ એમાં સુંદરતા છે નકસીક એ સુંદર લાગે છે એમાં કોઈ શક નથી ફરી ઉતરી ફરી એટલે આ સાહિત્ય જે છે એવું છે કે ભલે એ કલ્પના આપણને જુદી લાગે વિચિત્ર લાગે છતાં એ સુંદર છે ને આસ્વાદવું ગમે છે એ કવિનો આ જે સાહિત્ય વિશે નો દ્રષ્ટિકોણ છે એનું જે ચિંતન છે અહીં આ રીતે કવિતા કાવ્યમાં પ્રગટ થયું છે અહીં આપણે જે રાગધિનમમાં ચિંતન છે એને જુદા જુદા કાવ્યને આધારે આપણે વાત કરી અને કવિનું આધ્યાત્મ ચિંતન એમનું પ્રણય વિશેનું ચિંતન એમનું જીવન વિશેનું ચિંતન એમનું કવિતા વિશેનું ચિંતન જે છે એ કેવી રીતે અહીં પ્રગટ થાય છે આ જુદા જુદા કાવ્યોમાં એની ઉદાહરણો સાથે વાત કરી હવે આ મુદ્દો જે છે પૂરો કરીએ છીએ અસ્તુ